વિચાર પાથેય યુવાનો અને ધર્મ યુવાનો એટલે તરુણો તરુણ એટલે તરવરાટ તરવરાટ તડબડાટ તોફાન તરંગીપણું તનાવ અને તંગદિલી એમ તનું મેઘધનુષ સાત સુરોના સંગમ રનો રુક્ષતા રૌદ્રતા રોમાંચનો ત્રિવેણી સંગમ ઉ એટલે ઉષ્મા ઉષ્ણતા અને ઉન્માદનો મંગલ ત્રિકોણ ણ કોઈનો નહીં તેમ તરુણ પણ કોઈનો નહીં પારકાને પોતાના બનાવે અને પોતાનાને પારકા બનાવતા વાર ન લાગે તરુણનું હૃદય બે હિસ્સામાં વહેંચાયેલું હોય તેના હૃદયનો એક ભાગ મીણનો બનેલો હોય અને બીજો ભાગ પોલાદી લોખંડનો હોય જો ઉષ્માનો અગ્નિ એને અપાય તો એ પીગળે પણ ધૃણાનો અગ્નિ અપાય તો એ તપીને લાલચોળ થઈ જાય વસ્તુતઃ તારુણ્ય જીવનની વસંત છે તારુણ્યના ગાળામાં ઘણા મહાપુરુષો અને શ્રેષ્ઠ સર્જકો પાક્યા છે શેખાદમ આબુવાલાની જેમ તરુણ પણ પોકારી ઉઠે કે અમને નાખો જિંદગીની આગમાં ફેરવીશું આગને પણ બાગમાં જગતનો ઇતિહાસ જોઈએ તો સમગ્ર દુનિયામાં પ્રાચીન કાળમાં મહાપુરુષોએ તરુણોની ક્ષમતા પીછાણી હતી અને એટલે તેઓ એ તરુણો અને યુવાનોને પોતપોતાના રાષ્ટ્રોના ઉત્થાનમાં યોગ્ય રીતે સામેલ કરી ધાર્યું પરિણામ લાવી શક્યા એ મહાનુભાવોએ પોતપોતાની સામાજિક અને સાંસ્કૃતિક પશ્ચાત ભૂમિકામાં રહીને ખૂબ કાળજીપૂર્વકના નાના બાળકોમાં ડહાપણના બીજ વાવ્યા હતા અને પોતાના અનુભવોથી એ બીજનું જતન અને સંવર્ધન કરીને તેમને ઉછેર્યા હતા તેઓ માત્ર શારીરિક રીતે જ સુદૃઢ બને એમ નહીં બલકે બૌદ્ધિક સાંવેગિક અને કલ્પનાશક્તિ તેમજ યુવાન થયે તેઓ ઉમદા મનુષ્ય બને અને શાણ પણ ભર્યું જીવન જીવે એવી સૂઝ પણ એ મહાનુભાવોએ એમને આપી હતી આ આખી કવાયત પરસ્પરના વિશ્વાસ અને સમાદર પર નિર્ભર હતી જેમણે માર્ગ ચીંધ્યો તે મહાપુરુષો નિષ્ઠાવાન હતા અને એમને અનુસરનારા યુવાનો પણ તેમના પ્રત્યે અપાર શ્રદ્ધાવાન હતા ભારતમાં જોઈએ તો ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં આઝાદીની લડતમાં સમગ્ર યુવા શક્તિ પ્રયોજાઈ સ્વામી વિવેકાનંદે સમગ્ર જગત સમક્ષ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ પ્રગટ કરી પછી સેંકડો હજારો યુવાનો દેશપ્રેમના રંગે રંગાઈ આઝાદીની લડતમાં જોડાયા ભગતસિંહ અને ઉદ્ધમસિંહ જેવા સેંકડો યુવાનોએ બહાદુરી નિર્ભયતા અને દેશપ્રેમની મિસાલ રૂપ બલિદાનો આપીને અમર શહાદત વહરી હતી આધુનિક શિક્ષણ પામેલા ઘણા યુવાનોએ પણ નાત જાતના ભેદભાવ અને વહેમો તેમજ અંધવિશ્વાસો સામે મોરચો માંડતા સામાજિક સુધારણાની ચળવળમાં ભાગ લીધો હતો કમનસીબે આઝાદી પ્રાપ્ત થયા પછી આઝાદીનો ઉભરો શમી ગયેથી આખા ભારતને એક અનિશ્ચિતતાએ ઘેરી લીધો એ વખતે રાષ્ટ્રીય ચેતના એના ચરમબિંદુએ પહોંચી હતી અને ઉત્સાહ પણ અપૂર્વ હતો પરંતુ દેશના બૌદ્ધિકો એ મહાનુભાવો એને યોગ્ય દિશા આપી શકવામાં નિષ્ફળ રહ્યા અને તેથી સર્વત્ર અનિશ્ચિતતાની લાગણી પ્રવર્તી આવી સ્થિતિમાં અગાઉ અંગ્રેજોએ વર્તાવેલી નીતિઓ ચાલુ રખાઈ જે વસ્તુતઃ અંગ્રેજોએ ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના નાશ માટે જ પ્રયોજેલી હતી અને લઈને ભારતમાં નીતિ રીતિ પરત્વે ભારે અંધાધૂંધી પ્રવર્તી જેનો વિશેષ ભોગ ભારતના નવયુવાનો બન્યા ટેકનોલોજીએ એમનો લગભગ કબજો લઈ લીધો છે અગાઉ આપણે અંગ્રેજોના ગુલામ હતા હવે ટેકનોલોજીના ગુલામ બનતા જઈએ છીએ ટેકનોલોજી આજના જમાનામાં અનિવાર્ય છે અને તે ઘણાને રોજીરોટી આપે છે એ સાચું પણ યાદ રહે કે એ અનિવાર્ય અનિષ્ટ એટલે કે નેસેસરી ઇવિલ છે એ જીવનમાં કદાચ ભૌતિક સુખ લાવે છે પરંતુ શાંતિ હરી લે છે શાંતિ માટે તો ધર્મનું શરણ સ્વીકારવું પડે કેમકે ધર્મ એ વ્યક્તિ અને સમાજને ધારણ કરનારી તાકાત છે ધારણા ધર્મો મિત્યાહુ ધર્મો ધારયતી પ્રજા ધારણ કરવાને લઈને ધર્મ કહેવાય છે અને ધર્મ પ્રજાને ધારણ કરે છે ઉપરોક્ત કાળમાં એટલે કે વેક્યુમમાં જો પ્રજાને ટકાવી રાખનાર ધર્મનો આધાર લેવાયો હોત તો દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમ કેન્દ્રમાં આવી શક્યા હોત શિક્ષણમાં પણ ભારતીય સંસ્કૃતિના આધાર તરીકે માનવ ધર્મ પર ભાર મૂકાયો હોત તો અત્યારની પરિસ્થિતિ નિવારી શકાય હોત હમણાં બે વર્ષ પહેલાં ભારતીય યુવાનોના ધાર્મિક દ્રષ્ટિકોણ પરત્વે એક સર્વેક્ષણ થયેલું જેનું તારણ એ છે કે આજે ત્રાણું ટકા ભારતીય યુવાનો ધર્મને આસ્થાની બાબત ગણાવે છે પણ એને સંસ્કૃતિ કે સમાજની ઓળખ તરીકે ગણતા નથી એમાંના બત્રીસ ટકા એમ કહે છે કે અમે ચુસ્ત ધાર્મિક છીએ જ્યારે ઓગણસાઠ ટકા એમ કહે છે કે ઠીક ઠીક ધાર્મિક છીએ આ સર્વેક્ષણમાં શહેરોમાં સ્થાયી થયેલા અઢારથી ત્રીસ વર્ષના બધી જ કોમનું પ્રતિનિધિત્વ કરતા એક હજાર યુવાનોનું સર્વેક્ષણ કરવામાં આવેલું દુઃખની વાત તો એ છે કે જ્યારે એ યુવાનોને એમ પૂછવામાં આવ્યું કે તમે તમારા ધાર્મિક ગ્રંથો એટલે કે શાસ્ત્રો વાંચ્યા છે આનો જવાબ હકારમાં આપનાર માત્ર પંદર ટકા યુવાનો જ હતા એમાંના અડતાલીસ ટકા યુવાનો તો કહે છે કે ઉપવાસ વગેરે ક્રિયાકાંડો શા માટે કરવામાં આવે છે એની એમને ખબર જ પડતી નથી વિશ્વકક્ષાએ પણ આ અંગેની સ્થિતિ બહુ સારી નથી આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ પરથી જણાય છે કે ઓગણસાઠ ટકા લોકોમાં ધાર્મિક વલણ બિલકુલ રહ્યું નથી નાસ્તિકોની સંખ્યા પણ ચાર ટકાથી સાત ટકા થઈ છે જે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં થયેલા ઘટાડાની સૂચક છે વસ્તુતઃ યુવાનોમાં બધે જ ધર્મ વિશે ખૂબ આછી અને ઓછી જાણકારી પ્રવર્તતી લાગે છે આપણા દેશમાં ધર્મ તરફ શા માટે ઢળવું એની સમજ આપનારી કોઈ સંસ્થા નથી બધા જ ધર્મનિરપેક્ષ દેશોમાં યુનિવર્સિટીઓમાં ધાર્મિક અભ્યાસ માટેનો એક ખાસ વિભાગ હોય છે જેનો ભારતની યુનિવર્સિટીઓમાં સર્વથા અભાવ છે આવી સ્થિતિમાં જો આપણે શૈક્ષણિક વાહકોને ઊભા નહીં કરીએ તો આપણા યુવાનો વિદેશી જ્ઞાન વિજ્ઞાનને જ અપનાવતા જશે જેને કારણે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા અને આપણા ભાતીગળ સાંસ્કૃતિક જીવનને ભારે ક્ષતિ પહોંચશે મહાભારતના અંતિમ શ્લોકમાં વેદવ્યાસે કહ્યું છે કે હું લોકોને બે હાથ ઊંચા કરીને કહું છું પણ મારું કોઈ સાંભળતું નથી વસ્તુતઃ ધર્મના પાલનથી તમારા અર્થ એટલે કે ભૌતિક જરૂરિયાતો અને કામ એટલે કે ઈચ્છાઓ સિદ્ધ કે પ્રાપ્ત થઈ શકે તેમ છે તો એવા ધર્મનું તમે પાલન કેમ કરતા નથી ધર્મો રક્ષતી રક્ષિત અર્થાત તમે જો ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે જ લેખક ડૉક્ટર પ્રવીણચંદ્ર પરીખ